અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટાર્ટર કોર્સની અંદર યુનિટ 3 માય ફેમિલી એટલે કે મારો પરિવાર સમજશું. એમાં પહેલાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 1 અને 2 જોઈ હતી. આજે આપણે એક્ટિવિટી નંબર 3 અને 4 સમજીશું. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 19 ઉપર આપી છે આપણે એક્ટિવિટી નંબર 3. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યશનોના ખાનામાં રાઈટની નિશાની બતાવો. હવે અહીંયા આપણે બે બાજુમાં ખાનું કરી દીધું છે. 5 પ્રશ્ન પૂછ્યા છે અને એનો જવાબ આપણે કાં હાથથી આપવાનો છે અને કાં નાથી આપવાનો છે. જો આપણે હાથથી આપવો હોય તો યશવાળા ખાનામાં આપણે રાઈટ કરી દેવાનું અને નાથી આપવો હોય તો નોવાળા ખાનામાં રાઈટ કરવાનું રહેશે. હવે શું પૂછ્યું આપણે પહેલો પ્રશ્ન કે ઇઝ સુરેશ મેરીડ. હવે અહીંયા આપણે જે અહીંયા એક આપણે ફેમિલી આપ્યું છે ને કે મિસ્ટર સુરેશ પટેલ છે એના પત્ની હતા એ મિસિસ સૂર્યા પટેલ હતા. એનો પુત્ર હતો જે હતો રીતેશ અને જો એની દીકરી હતી રીતા એ હતી ટીચર. તો મિસ્ટર સુરેશ પટેલ છે એ શું હતા તો કે એ ફાર્મર હતા અને 50 વર્ષના હતા. મિસિસ સૂર્યા પટેલ છે એ હોમ મેકર હતા અને 49 વર્ષના હતા. રીતેશ છે એ આર્ટિસ્ટ હતો અને એ 25 વર્ષનો હતો. રીતા છે એ ટીચર હતી અને 22 વર્ષની હતી. તો હવે પેલું છે કે ઈ સુરેશ મેરીડ. શું સુરેશના લગ્ન થઈ ગયા છે મેરીડ છે તો કે હા. તો આપણે શું કરવાનું છે કે જે યસ આપ્યું છે એ ખાનામાં આપણે રાઈટની નિશાની કરવાની રહેશે. પછી છે ઈ સૂર્યા ધ વાઇફ. સૂર્યા છે એ પત્ની છે તો કે હા. એટલે આપણે પાછું શું કરશું કે યસના ખાનામાં રાઈટ કરશું. પછી છે ઈ સુરેશ સન. સુરેશ છે એ પુત્ર છે તો કે ના. સુરેશનો અને સૂર્યાનો પુત્ર કોણ હતો તો કે રીતેશ હતો. એટલે ઈ ખાનામાં રોંગ કરવાનું છે, ના આપવાનો છે જવાબ. એટલે શું કરશું આપણે કે જે નો વાળું ખાનું છે એમાં આપણે રાઈટ કરશું. પછી છે આ રીતેશ એન્ડ રીતા ધ ચિલ્ડ્રન. રીતેશ અને રીતા છે એ બાળકો છે. હા તો કે સુરેશ અને સૂર્યાના બાળકો કોણ છે તો કે રીતેશ અને રીતા. એટલે આપણે શું કરશું કે યશનું ખાનું છે એમાં કરશું રાઈટ. અને પછી છે આ સુરેશ એન્ડ રીતા ધ ચિલ્ડ્રન. સુરેશ અને રીતા બાળકો છે તો કે ના. સુરેશ તો રીતાના પિતા છે એટલે એમાં આવશે નો. એટલે આપણે શું કરશું કે જે નો વાળું ખાનું છે એમાં આપણે રાઈટની નિશાની કરશું. અહીંયા આપણે પાઠ સમજ્યા હોય એટલે તમને રાઈટ રોંગ કેમાં કરવું એ તમને વાંચી અને કરતા આવડે. તો એ 1 થી 5 જે આપણે રાઈટ રોંગ છે યશનો આન્સર આપવાનો છે એ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પૂર્ણ કરવાનું રહેશે. પછી આપેલી છે એક્ટિવિટી નંબર 4. નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો. આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. અહીંયા પહેલા આપણે કેટલીક જોડી આપેલી છે તો કે ફાધર એટલે કે પિતા. પછી છે મધર એટલે કે માતા. તો માતા પિતા એટલે શું થાય તો કે ફાધર મધર. પછી છે હસબન્ડ એટલે કે પતિ અને વાઇફ એટલે કે પતિ પત્ની. તો પતિ પત્ની એટલે શું થઈ ગયું તો કે હસબન્ડ વાઇફ જોડી આપેલી છે. પછી એક છે સન એટલે કે પુત્ર અને ડોટર એટલે કે પુત્રી. તો સન ડોટર એટલે કે પુત્ર પુત્રી. પછી છે બ્રધર એટલે કે ભાઈ અને સિસ્ટર એટલે કે બહેન. તો કે ભાઈ બહેન એટલે એની જોડી આપેલી છે બ્રધર સિસ્ટર. પછી આપ્યું છે અંકલ. અંકલ એટલે કે કાકા અને આંટ એટલે કે કાકી. તો કાકા કાકી તો એની આપણે જોડી આપેલી છે અંકલ અને આંટ. પછી આપ્યું છે ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા અને ગ્રાન્ડ મધર એટલે કે દાદી. તો ગ્રાન્ડ દાદા દાદી એટલે એનું આપણે ઇંગ્લિશ શું કરી તો કે ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર. પછી છે બોય અને ગર્લ. છોકરો અને છોકરી. તો છોકરો છોકરી તો આપણે ઇંગ્લિશમાં શું કરીએ જોડીમાં તો કે બોય ગર્લ. અને લાસ્ટમાં એ પૂછે નેફ્યુ અને નીસ. નેફ્યુ એટલે કે ભાણેજ, સોરી નેફ્યુ એટલે કે ભત્રીજો અને નીસ એટલે કે ભત્રીજી. તો નેફ્યુ અને નીસ તો એ ભાઈ આપણે ભત્રીજો ભત્રીજી આપણે સાથે બોલતા હોય તો એ જોડી શું થઈ ગઈ નેફ્યુ અને નીસ. હવે આપણે શું કરવાની છે કે એ જ બધી જે બે બે પેજ છે એ જ આપણે સમયના બોક્સમાં આપી છે પણ એમાં અમુક શબ્દો લખેલા નથી. આપણે જોઈએ કે પેલું આપણે ફાધર મધર છે તો એની સામે આપણે આવી રીતે આપેલું છે એમ. પછી બ્લેન્ક આપી છે. પછી ટી એચ ઈ આર આપ્યું છે અને પછી પેલા બ્લેન્ક આપી છે. પછી એ ટી એચ ઈ આર આપ્યું છે.
હવે અહીંયા આપણે તમે તે જોવાનું છે કે ફાધર અને મધર, તો અહીંયા મધરના સ્પેલિંગમાં શું ખૂટે છે? તો કે ઓ ખૂટે છે, તો અહીંયા આપણે શું લખશું? ઓ. અને અહીંયા ફાધરના સ્પેલિંગમાં શું ઘટે છે? તો કે એસ. તો અહીંયા આપણે શું લખશું? ફાધરના સ્પેલિંગમાં એસ, કે એસ એ ટી એચ ઈ આર, ફાધર એટલે કે પિતા. એવી જ રીતે આપણે બીજું જોઈએ તો પેલા એ પૂછે વાઇફ, તો વાઇફના સ્પેલિંગમાં ડબલ્યુ આઈ, પછી એસ નથી આપ્યો અને પછી ઈ આપ્યો છે, અને પછી હસબન્ડ તેમાં એચ યુ એસ આપ્યું છે, પછી બી નથી આપ્યો અને પછી એ એન ડી. તો અહીંયા શું ઘટશે? તો કે એસ ઘટે છે એટલે અહીંયા લખશું આપણે એસ, અને હસબન્ડ તો અહીંયા બી ઘટે છે એટલે અહીંયા લખશું આપણે બી. તો એ જ રીતે તમારે બીજા બધા છે, સન ડોટર બ્રધર સિસ્ટર અંકલ આંટ ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર બોય ગર્લ નેફ્યુ નીચ, આ બધા જ ના જે મૂળાક્ષર આપણે સમયના બુક્સમાં અહીંયા જે ઘટે છે એ તમારે તમારી પાઠ્ય પુસ્તકમાં જાતે કમ્પ્લીટ કરવાના રહેશે. આજે આપણે એક્ટિવિટી નંબર 3 અને એક્ટિવિટી નંબર 4 છે એ સમજ્યા, એક્ટિવિટી નંબર 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ.